નમસ્કાર મિત્રો, ગોપાલ સુરો એજ્યુકેશન ચેનલમાં આપ બધાને ખૂબ ખૂબ સ્વાગત છે. વિડીયો શરૂ કરીએ આપણે હવે કે ગણિતની અંદર હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણે દેતા હોય એની અંદર આમ દાખલામાં ખાસ કાંઈ છે નહીં, પણ છતાં આપણે ભૂલો કરતા હોય છે કે કુલ રાશિ શોધવાની વાત કરી હોય કે એની ટકાવારી તમને આપી હોય અને એના ટકાવારીના કેટલા રૂપિયા રકમ થાય છે એ પણ કીધું હોય, પણ મૂળ રકમ કઈ છે એ આપણે શોધવાનું હોય છે. મિત્રો આવા દાખલા ખૂબ સહેલાઈથી આપ ગણી શકો છો, માત્ર એક્સ ના બેઝ ઉપર એક્સ ધારી લેવાનો અને ટકાવારી છે એટલે 100નો બેઝ લેવો પડે આપણે. તો અહીં પૂછ્યું કે 5% બરાબર 600 થાય છે, એવી કઈ રકમ છે, કઈ રાશિ છે કે જેના 5% 600 થાય? તો ધારો કે એ રાશિ છે, એ રકમ એક્સ છે. આપણે એક્સ ના 5% એટલે એક્સ ગુણ્યા 5/100 બરાબર 600 બરોબર. એક આપણે સમીકરણ સ્વરૂપે આ ગોઠવીએ છીએ, આપણે સમીકરણ અગાઉ ભણી ગયા. 100 બરોબર 100 અને બરાબર 600. તો હવે આ 600 એમનો રાખીએ આપણે, 100 ભાગાકારમાંથી આમ જાય એટલે ગુણાકારમાં આવે, તમને ખ્યાલ છે. 600 × 100/5. હવે અહીં તો 5 × 5 અને 20 × 5 = 100. તો 20 × 6 = 120 અને બાકીને શૂન્ય લગાડો એટલે 12,000 રૂપિયા એ રકમ થાય છે. તો ખૂબ સહેલો આ દાખલો. ત્યારબાદ બીજો દાખલો છે, હવે આપણે ગણવાનો છે એવી કઈ રકમ કે જેના 40% 500 થાય. તો ધારો કે એ રકમ છે એક્સ, એના 40% એટલે કે 100 માંથી 40% જે થાય છે 500. તો ચાલો અહીં લઈએ 500 બરોબર. હવે 500 એમનો રાખીએ આપણે, ગુણ્યા 100 આ બાજુ આવશે એટલે ઉપર આવી જશે, એટલે છેદમાં આ 40 એનો રાખીએ બરાબર, જે આપણે મળશે એ મૂળ રકમ મળી જશે. તો જોઈએ આપણે, જેમ કે અહીંયા આ 0 0 જાય છે બરોબર. હવે 2 × 2 = 4 અને 5 × 2 = 10 બરોબર. હવે અહીં 2 × 2 = 25, 2 × 2 = 50 બરોબર. હવે અહીં જોઈએ આપણે કે 250 અને 5, તો જોવું જે 250 × 5 કરો આપણે, 5 × 0 = 0, 5 × 2 = 25 વધી 2, 5 × 2 = 2, 12. તો 1250 તમને મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો છે કે 50% ના 500 થાય, એવી કઈ રકમ છે કે જેના 50% બરાબર 500 થાય છે? ધારો કે તે રકમ એક્સ છે, એક્સના 50% એટલે કે 100 માંથી 50 લેવાના છે. તો એક્સ × 50/100 = 500 થાય છે. હવે 500 એમને 100 આ બાજુ આવેલ અંશમાં જાય, 50 છેદમાં આવી ગયા, 50 × 1 = 50 અને 50 × 2 = 100, 500 × 2 = 1000. તો એ રકમ છે 1000 છે. અને આ તો હા પણ મોઢે પણ આપણે ખ્યાલ છે, 1000 ના 50% એટલે કે અડધા એ 500 જ થાય. અને બસ એવી રીતનો આ ચોથો દાખલો છે જે આપને હું હોમવર્કમાં આપું છું, અને કેટલો જવાબ આપ આવ્યો છે એ જરૂરથી કમેન્ટમાં લખજો. અને હા, વિડીયો કેવો લાગ્યો તે આપ જરૂરથી કમેન્ટ કરશો. અને હા, હજુ પણ આપ કોઈ બાકી હોય ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું રહી ગયું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મારા નવા જે વિડીયો છે તમામ જે જાણવા જેવા માણવા જેવા છે ઉપયોગી છે, અવનવી શોર્ટકટ ટ્રીકો હું આપના માટે બનાવતો રહેતો હોઉં છું. તો બસ સી યુ અગેન. વિડીયો ગમે તો લાઈક શેર કરી શકો છો. ધન્યવાદ.